સરકારી પ્રાથમિક શાળામાં લોકસભાના સાંસદ શિક્ષક તરીકે બાળકોને ભણાવતા હોય એવું દ્રશ્ય જોઈને નવાઈ લાગે. હાલમાં એક તરફ શિક્ષકો પગાર મેળવવાની વૃત્તિ અને ગેરહાજર રહીને ચાલુ શાળાએ ગુલ્લી મારવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે, ત્યારે આવા નિષ્ઠા ભૂલેલા શિક્ષકો માટે પેનામક ફરજ નિભાવતા લોકસભાના સાંસદને જોઈને આશ્ચર્ય જરૂર સર્જાય. આવા દ્રશ્યો જોવા મળ્યા સાબરકાંઠામાં. ચક્કીબેન, ચક્કીબેન મારી સાથે રમવા આવશો કે નહીં? આ બાર ગીત ગવડાવતા અને બ્લેકબોર્ડમાં એકડ એકો શીખવતા આ મહિલા અને બાળકોનું દ્રશ્ય ખૂબ સરસ જ લાગી રહ્યું છે, કારણ કે શાળાનો આ માહોલ સ્વાભાવિક જ દરેકને પસંદ હોય છે. પરંતુ આ મહિલા કોઈ સામાન્ય મહિલા નથી, પરંતુ લોકસભાના સંસદ છે. સંસદ શોભનાબેન બારૈયા વધુ એકવાર શાળામાં બાળકો વચ્ચે પહોંચ્યા છે, જ્યાં શાળામાં પહોંચીને તેઓએ શાળાના બાળકોને અભ્યાસ કરાવવાનું આપેલું વચન પૂરું કર્યું છે. તેઓ 31 વર્ષથી શિક્ષક હતા અને હવે લોકસભાના સંસદ તરીકે ચૂંટાયા છે, પરંતુ તેઓ શાળાના બાળકોની વચ્ચે રહેવાનું જીવ છોડી શક્યા નથી. આ માટે જ તેઓ લોકસભામાં ચૂંટાયા બાદ વધુ એકવાર બાળકોને ભણાવવા માટે શાળામાં પહોંચ્યા હતા, જ્યાં તેઓ બાળકોને ફરીથી શાળામાં ભણાવવા માટે આવવાનું વચન આપ્યું હતું, જે મુજબ તેઓ શાળામાં પહોંચ્યા હતા. સંસદ શોભનાબેન બારૈયાએ કહ્યું હતું કે મારો જીવ શિક્ષણનો છે, બાળકો અને શાળા મારા માટે લાગણીનું બંધન છે અને હું લોકસભાના સંસદ તરીકેથી મળતી ફરજ વચ્ચે અવશ્ય શાળામાં બાળકોને અભ્યાસ કરાવીશ. આ માટે શક્ય એટલો સમય નીકાળવા માટે પ્રયાસ કરીશ. સંસદ શોભનાબેને એક કલાક કરતાં વધારે સમય સુધી શાળામાં બાળકોને અભ્યાસ કરાવ્યો હતો. વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્ય કરાવીને તમામની નોટબુકોને પણ ચેક કરીને તેમની ભૂલોને સુધારીને શીખવવા માટે પ્રયાસ કર્યો હતો. સંસદ હોવાનું ભૂલી જઈને તેઓ શાળામાં બાળકો વચ્ચે નીચે બેસીને અભ્યાસ કરાવવાનું પસંદ કર્યું હતું. આ પરેજ શિક્ષકો અને વાલીઓના મન મોહી લીધા હતા. સાથે જ તેઓએ પદ ભૂલીને કાર્ય કરવાનો પાઠ મૌન રહીને સૌને સમજાવી દીધો હતો. બાળકોને શિક્ષણ આપવા સાથે બાર ગીતો પણ ગવડાવ્યા હતા. વર્તમાન સમયમાં શિક્ષકો વિદ્યાર્થીઓ અને શાળાને ભૂલીને વિદેશ જતા રહેવા કે પછી ચાલુ પગારે જ ગુલ્લી મારતા હોવાનું શિક્ષણ વિભાગને સામે આવ્યું છે, ત્યારે સંસદ શોભનાબેને પ્રેરણાત્મક પાઠ શિક્ષણ જગતને ભણાવ્યો હતો. આગામી દિવસમાં પણ આવી જ રીતે તેઓ હજુ શિક્ષણ કાર્ય કરતા નજર આવતા રહેશે. જીલ રાવલ, જેડેસ ટીવી, પ્રાંતિજ. આજે બાલિશના સ્કૂલમાં આવવાનું થયું ત્યારે બાળકોને ભણાવવાનો જે મોકો મળ્યો છે, હું પણ અહીંયા 25 વર્ષ સુધી બાલિશના શાળામાં સેવાઓ આપી છે. આ શાળામાં કેટલા એવા વિદ્યાર્થીઓ છે જેમણે અનેક ધોરણે અનેક કક્ષાએ નંબરો મેળવ્યા છે. એમણે કોઈ ક્વિઝ હોય કે કોઈ વિજ્ઞાન મેળો હોય, રમતોત્સવ હોય, તો બાળકોએ ખૂબ ખંતથી શિક્ષકોએ કામ કર્યું છે અને બાળકો આગળ આવ્યા છે. બાળકોને અહીંયા ખૂબ સારું શિક્ષણ મળી રહ્યું છે, શિક્ષકો કામ કરી રહ્યા છે અને આવનારા નવા શિક્ષકોને પણ હું કહેવા માગીશ કે આપણે પણ આપણને એક ભાવિ ઘડતર કરવાનો મોકો મળ્યો છે, દેશના નાગરિક બનાવવાનો મોકો મળ્યો છે, તો આ મોકો આપણે હાથમાંથી જવા ના દેવો જોઈએ અને ખૂબ સરસ શિક્ષણ આપીને બાળકોને આગળ આવે અને આપણામાંથી પણ બાળકો અથવા તો સમાજ કંઈક નવું શીખે એવું આપણે કર્તવ્ય કરીએ, નિષ્ઠાપૂર્વક કરીએ એવી હું સૌને અપીલ કરું છું.